तो मुख्यप्रधान विजय रूपाणी पहुंची गया छे द्वारकाना शिवराजपुर बीच पर। टूंक क्षण में ज तेओ अहीं पहोंचवाना हता अने हाल में आ ज दृश्य आप जोई रह्या छो मंतव्य न्यूज पर एक्सक्लूसिव दृश्य के जेमां शिवराजपुर बीच माटे रोड मैप तैयार करवा समीक्षा करवा माटे अधिकारियों साथे चर्चा विचारणा करवा माटे शिवराजपुर बीच खाते पहोंची चुक्या छे सीएम रूपाणी। आ बीच एवो बनशे के जे गोवाना बीच ने पण टक्कर मारशे। अत्यारे जे स्टेच्यू ऑफ युनिटी नी लोकप्रियता जोवा मळी रही छे तेना करता पण वधु लोकप्रियता ज्यारे शिवराजपुर बीच बनीने उभो थशे त्यारे आ बीच ने सौथी वधु लोकप्रियता मळशे। टूरिज्म सेक्रेटरी हरीश शुक्ल पण तेओनी साथे उपस्थित छे कारण के आ ज्यारे बीच बनवामां आवनार छे त्यारे केवा केवा अवरोध आवी शके छे तेनी अगमचेतीना पगलाना भागरूपे तेनी जानकारी होवी पण खूब जरूरी छे अने रोडमेप द्वारा हवे आ समग्र जे कायापलट थवा जई रही छे शिवराजपुर बीच नी तेने लईने निरीक्षण समीक्षा अने जानकारी मेळवी रह्या छे मुख्यप्रधान विजय रूपाणी। द्वारकानी मुलाकाते छे सीएम रूपाणी अने आज रात्रे तेवो द्वारकामां ज रोकाण करवाना छे त्यारे हाल तो शिवराजपुर बीच पर तेवो उपस्थित छे अने अहीं जे अद्यतन बीच नुं निर्माण करवामां आवनार छे तेने लईने विगतो अने जानकारी मेळवी रह्या छे। ગુજરાતની પ્રજા એ બીચ પર જવા માટે ખૂબ જ આતુરતાથી રાહ જોતી હોય છે અને તેવા સંજોગોમાં ગોવાના બીચને ટક્કર મારે તેવો અદ્યતન સુખ સુવિધા સંપન્ન એવો બીચ આકાર પામશે શિવરાજપુર બીચ ખાતે। અહીં ખૂબ જ એવી ચીવરતાની બાબતોનું ધ્યાન રાખીને રોડમેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે। આરો અવરોધ આવશે અને તેની પડેપડની જાણકારી હાલ તો સીએમ રૂપાણી મેળવી રહ્યા છે। રોડ મેપ તૈયાર કરવામાં આવી ગયો છે કારણ કે આ બીચ જે બનવા અને આકાર પામવા જઈ રહ્યો છે શિવરાજપુર બીચ દ્વારકામાં તે બીચ ગોવાના બીચને ટક્કર મારે તેવો હશે, શાનદાર બીચ હશે કારણ કે સહેલાણીઓ મોટી સંખ્યામાં આવી જગ્યાને વધુ પસંદ કરતા હોય છે હરવા ફરવા વેકેશન માટે। તેવા સંજોગોમાં શિવરાજપુર બીચ ખાતે જે અદ્યતન બીચ આકાર પામવા જઈ રહ્યો છે તેની મુલાકાત માટે સીએમ રૂપાણી અહીં આવી પહોંચ્યા છે। ટુરિઝમ સેક્રેટરી હરીશ શુક્લ પણ તેઓની સાથે ઉપસ્થિત છે। બીજી બાજુ ગુજરાતમાં અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખૂબ જ લોકપ્રિયતા મેળવી રહ્યું છે અને મોટી સંખ્યામાં લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મુલાકાતે પહોંચતા હોય છે। હવે જ્યારે દ્વારકાનો આ શિવરાજપુર બીચ બનીને ઉભો થશે તેવા સંજોગોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને જે લોકપ્રિયતા મળી રહી છે તેનાથી પણ વધુ લોકપ્રિયતા આ બીચને મળશે તેવી એક પ્રબળ શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। હાલ તો રોડ મેપ જે તૈયાર કરવામાં આવ્યો છે, જે અદ્યતન નકશો તૈયાર કરવામાં આવ્યો છે આ બીચને લઈને તેની પડેપડની જાણકારી અને માહિતીથી અવગત થઈ રહ્યા છે મુખ્યપ્રધાન વિજય રૂપાણી। દ્વારકાની તેઓની આ મુલાકાત ખૂબ જ મહત્વની મનાઈ રહી છે। શિવરાજપુરમાં સિગ્નેચર બ્રિજની કામગીરીનું નિરીક્ષણ પણ કરવામાં આવનાર છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા ધ્રુવ કુંડેલ। ધ્રુવ, શિવરાજપુર બીચ ખાતે આવી પહોંચ્યા છે સીએમ રૂપાણી અને હવે તેઓ પડેપડની વિગતો પણ મેળવી રહ્યા છે, ખૂબ જ મહત્વનો આ પ્રોજેક્ટ કહી શકાય રૂપાણી સરકાર માટે। ચોક્કસથી શિવરાજપુર બીચનો જે પ્રોજેક્ટ છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કહી શકાય કે ગોવાના બીચને પણ આ જે બીચ છે તે ટક્કર આપશે। સ્ટેચ્યુ ઓફ યુનિટી જે અનોખો એક દેશ વિદેશમાં જે વિશ્વવિખ્યાત છે તેના પછી કહી શકાય કે આ બહુ મોટો પ્રોજેક્ટ છે શિવરાજપુર બીચનો। ખાસ કરીને વાત કરીએ તો સીએમ રૂપાણી સાથે જવાહર ચાવડા જે તેઓ મંત્રી છે ટુરિઝમ ક્ષેત્રના તે ઉપસ્થિત છે, ભાજપના જે અગ્રીમ નેતા પ્રભુભા માણેકા વિસ્તારના તેઓ પણ ઉપસ્થિત છે, ટુરિઝમ સેક્રેટરી હરીશ શુક્લ પણ ઉપસ્થિત છે, તમામ જે અધિકારીઓ છે, ઉચ્ચ અધિકારીઓ છે, જિલ્લા કલેક્ટર દેવભૂમિ તેઓ ઉપસ્થિત છે। ખાસ તેઓ આ પ્રોજેક્ટ વિશે સીએમ રૂપાણીને સમજાવી રહ્યા છે કે આ પ્રોજેક્ટ કઈ રીતે નિર્માણ પામી રહ્યું છે, સાથે જો વાત કરીએ તો સીએમ દ્વારા પણ એક માર્ગદર્શન તેઓને મળશે કે આ પ્રોજેક્ટને વહેલી તકે કઈ રીતે પૂર્ણ કરી શકાય। ખાસ જો વાત કરીએ તો આ સમીક્ષા અત્યારે જ્યારે બીચ ઉપર જ થઈ રહી છે, બ્યુટિફિકેશન એક બહુ મોટો પ્રશ્ન છે, એ બ્યુટિફિકેશન બીચને કઈ રીતે બ્યુટિફાય કરવું એ પણ અત્યારે એક પડકાર છે, પણ
પડકાર ને કઈ રીતે ઝીલવું અને તે શિવરાજપુર બીચ ને કઈ રીતે એક આગવી ઓળખ એક અનોખી ઓળખ આપવી તે ક્યાંક ને ક્યાંક અહીં નિર્માણ કહી શકાય કે નિર્માણ પ્રાપ્તિ માટે એક આખી કામગીરી થઈ થશે. સ્પષ્ટપણે જે અત્યારે શિવરાજપુર નું બીચ સ્ક્રીન ઉપર જોઈ શકો છો ખૂબ જ સુંદર છે અને તેને વધુ સુંદર બનાવવા માટે એક અનોખી ઓળખ આપવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ત્યારે જે અધિકારીઓ છે તેમના તરફથી પણ અત્યારે એક રાજ્ય સરકારને ક્યાંક ને ક્યાંક એક ચર્ચા થઈ રહી છે કે વહેલી તકે આની કામગીરી છે તે પૂર્ણ થાય કે જેથી કરીને આ એક શિવરાજપુર બીચ એક ટુરિઝમ હબ બને. ટુરિઝમ હબ બનવા પાછળ કહી શકાય કે ઘણા બધા જે તત્વો છે તે કામ કરશે કારણ કે એક રોજગારી યુવાનોને રોજગારી પૂરું પાડશે. તો સમગ્રપણે જોવા જાય તો અધિકારીઓ સાથે અત્યારે એક બેઠક પણ યોજવાની છે જેથી કરીને આ જે વેગવંતુ આ જે પ્રોજેક્ટ છે તેને વધુ ઝડપથી કેમ આગળ વધારી શકાય. તમામે તમામ જે પાસાઓ છે શિવરાજપુર બીચમાં જે સેક્ટર છે તેને ક્યાંક ક્યાંક ચર્ચા કરવામાં આવશે. સાથે જો વાત કરીએ તો રસીકરણનો મુદ્દો એક પણ ક્યાંક ક્યાંક બેઠકમાં લેવામાં આવશે કે રસીકરણને કઈ રીતે વેગવંતુ બનાવી શકાય દેવભૂમિ દ્વારકામાં. સાથે સિગ્નેચર બ્રિજની વાત કરીએ તો સિગ્નેચર બ્રિજ પણ અહીં એક પ્રોજેક્ટ ચાલી રહ્યો છે તેને ઝડપથી કઈ રીતે પૂર્ણ કરી શકાય તેના માટે પણ ચર્ચા કરવામાં આવશે. દેવભૂમિ દ્વારકા એટલે કે ભગવાન કૃષ્ણની નગરી અને ટુરિઝમ સેક્ટરમાં વધુ ઝડપથી કઈ રીતે આગળ વધારી શકાય તેની પણ ક્યાંક ને ક્યાંક જિલ્લા કલેક્ટર સાથે ચર્ચા થશે. સાથે જો વાત કરીએ અને જે સ્થાનિક નેતાઓ છે તેમની સાથે પણ ચર્ચાઓ થશે કે જેથી કરીને આજે તમામે તમામ જે પ્રોજેક્ટ છે વહેલી તકે પૂર્ણ. જી શિવરાજપુર બીચ ની વાત આપણે કરી રહ્યા છીએ કે જે ગોવાને ટક્કર મારે તેવો આ બીચ બનીને ઉભો થશે, પરંતુ પ્રોજેક્ટ ની વાત કરીએ તો કેટલા એકરમાં આ બીચ બનાવવામાં આવશે અને ખાસ કરીને કયા પ્રકારની સુવિધા? જી પ્રોજેક્ટ ની વાત કરીએ તો જે નક્કી કરવામાં આવેલું છે જે પ્રોજેક્ટ તે અત્યારે કહી શકાય કે આ તમામે તમામ આ બેઠકમાં પણ એક ચર્ચા કરવામાં આવશે કે પહેલા જે જેટલા એકર જે જમીન ફાળવવામાં આવી હતી એનાથી વધુ પણ ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર બીચ માટે ફાળવવામાં આવશે ફાળવણી કરશે. સાથે જો વાત કરીએ તો બીચમાં અનેક જે પ્રોજેક્ટ છે તે પણ સામેલ કરવામાં આવશે કે જેવી રીતના હોટલ છે, રિસોર્ટ છે, ક્લબ હાઉસ છે, આ તમામ જે પ્રોજેક્ટ છે તે બીચની આજુબાજુ કરવામાં આવશે જેથી કરીને આ એક ટુરિઝમ હબ બની શકે. ગોવા છે, દમણ છે, દીવ છે, આ તમામે તમામ જે બીચ ના સાઇટ્સ છે કે જ્યાં લોકો ફરવા જતા હોય છે તેના જેવું જ એક પ્રકારનું અહીં આખું સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પણ એક નવીનતમ બીચ ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર કરવાની છે. ત્યારે આ પ્રોજેક્ટ ખૂબ જ રાજ્ય સરકાર માટે મહત્વાકાંક્ષી છે અને આ પ્રોજેક્ટને વહેલી તકે પૂર્ણ કરવા માટે રાજ્ય સરકાર ભારપૂર્વક ક્યાંક ને ક્યાંક અધિકારીઓ પાસેથી કામ કરાવશે. જે રીતે અત્યારે કહી શકાય કે આ પ્રોજેક્ટને જ્યારે અત્યારે બની રહ્યું છે ત્યારે પ્રોજેક્ટ બન્યા બાદ કહી શકાય કે રોજગારીની એક મોટી તક મળી શકે કારણ કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે વિસ્તાર છે ત્યાં અનેક લોકો છે તેઓને આ રોજગારી મળી શકશે આનાથી. જી આભાર ધ્રુવ તમામ જાણકારી બદલ. તો શિવરાજપુરમાં ઉપસ્થિત છે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને શિવરાજપુરમાં જે અદ્યતન એવો બીચ બનવા આકાર પામવા જઈ રહ્યો છે ત્યારે પડેપડની રોડમેપને લઈને પડેપડની વિગતોની માહિતી હાલ તો સીએમ મેળવી રહ્યા છે કારણ કે આ બીચ એવો તૈયાર થશે કે જે ગોવાના બીચને ટક્કર મારશે અને લોકપ્રિયતાના મામલામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતા પણ વધુ લોકપ્રિયતા આ બીચને મળશે.